ઉઠ્યા સવારે જોયું ને તો આખું તળાવ ભરાયેલું હતું અહિયાં વિપર જો હોય વાવાઝોડાને કારણે જે વરસાદ છે તે વરસાદની અસર આખા કચ્છમાં થયેલી છે માંડવી શહેરની વચ્ચો વચ્ચ આ એક ગવર્મેન્ટની વસાહત છે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ માટેની વસાહત છે ત્યાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પાણી ભરાયેલું છે વરસાદ જે છે તે આખી રાત અહીંયા વરસાદ વરસ્યો છે અને એના પછી વરસાદના કારણે પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે દરેક જગ્યાએ જોવા મળે છે સામે તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે એક વેગનાર કાર છે કાર લગભગ સિક્સટી પર્સન્ટ જેટલી કાર જે જે છે તે ડૂબી ગયેલી છે તમામ ઘરોની બહાર અત્યારે જે પાણી છે તે કમર સુધી પાણી ભરાયેલા છે અહીંયા લોકો અમુક મારી સામે મને દેખાય છે એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ કે ગઈકાલનો રાતનો મંજર કેવો હતો અને શું જોયું એ લોકોએ અને આ પાણી જે છે તેમાં વધારો ક્યારે થવા માંડ્યો તો એક બેન છે મારી સાથે શું નામ છે બેન તમારું કોલબેન બેન શું છે પણ પાણી અત્યારે ગઈકાલે ક્યારે પાણીમાં વધારો થવા માંડ્યો અને શું જોયું તમે રાત્રે સૂઈ ગયા હતા ત્યારે તો કંઈ નહોતું ખાલી વાવાઝોડું હતું પણ સવારે ઉઠ્યાને પાંચ સાડા પાંચ વાગે ત્યારે અહીંયા આખો દરિયો સવારે ઊઠીને જોયું ને અહીંયા કૂતરાને બધા આવ્યા હતા તમને એમ કે ભગાડીએ બધાને અહીંયા આગળ તો વાવાઝોડા જેવું હતું તો ઉઠ્યા સવારે જોયું ને તો આખું તળાવ ભરાયેલું હતું અહીંયા હા અને પાણી તો ખૂબ વધારે છે તમને તકલીફ પણ પડી રહી છે અત્યારે